નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNC ગુજરાત. વડોદરામાં છેલ્લા ઘણા દિવસ અગાઉ વધારે પ્રમાણમાં વરસાદ વરસવાથી હાલત થોડી કફોડી બની હતી અને તંત્રથી લઈને મંત્રી સુધી વડોદરાના હાલચાલ પૂછવા દોડી આવ્યા હતા. એવા મનીષ ફગાર રોષે ભરાયેલા જોવા મળ્યા. મનીષ ફગારે વડોદરાના કોર્પોરેટર છે એ મીડિયા સામે પોતાનો રોષ ઠલાવતા જોવા મળ્યા હતા. વડોદરાના નેતાથી થોડા નારાજ જોવા મળ્યા હતા. પોતાની નારાજગી મીડિયા સમક્ષ રજૂ કરી શું વાત થઈ મીડિયા સમક્ષ તે આપણે માહિતી મેળવીએ. માંગણી કરેલી, અમે તો સભામાં રજૂઆતો કરેલી, અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડીયો કરો. જે સાચું બોલે છે કોર્પોરેટરો, જેમણે રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી, તમે કાને ના લીધી. અમે તો રજૂઆત કરી હતી, ગઈ સભામાં પણ તમારી પાસે મારી બાઈટ હશે ત્યારે પણ મેં કીધું હતું કે શું વરસાદ તમને પૂછશે કે આજે 15 ઇંચ પડું, આજે 12 ઇંચ પડું, અને આજે માર ખાવાનો અમારે, લોકોમાં જવાની તકલીફો સહેવાની આજે અમારે. અરે સાહેબ, મારી આખી બધી વસાહતો પાણીમાં હતી, અમે પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા, આજે એનો દુઃખ છે, અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો. મેં એવું કીધું કે પાંચે પણ હોદ્દેદારો નિષ્ફળ છે. તમે જો દબાણો દૂર કરવામાં નહીં આવે તો આંદોલનો શું જે કરવું પડે બધું જ કરવામાં આવશે. એ મારો વિષય નથી, મારો વિષય એ નથી, મારો વિષય એમની જવાબદારીનો વિષય છે. મારો વિષય એ છે કે તમે કમિશનર સાથે રોજ બેસો છો, તમે ઉપરના નેતા જોડે રોજ તમે સંકલનમાં છો. મારો એ વિષય નથી, મારો વિષય એટલો જ વિષય છે કે જે લોકોને જવાબદારી આપી છે એ લોકોએ એમની જવાબદારી નિભાવવાની જરૂર હતી. આજે લોકો કોર્પોરેટરોને જે ગાળો આપી રહ્યા છે, લોકો કોર્પોરેટરોને કોસી રહ્યા છે, જે કોર્પોરેટરોએ આ જ બધી રજૂઆત પહેલા કરી હોય, આજે મને તમે મિત્રો એવું કહો કે આજે એ કોર્પોરેટરનો શું વાત. જો આજ રજૂઆતો અમે પૂર્વમાં કરી હોય તે છતાં જેમણે પગલા ન લીધા એમનો વાત કે અમારો વાત, અમારો તો સવાલ એટલો જ છે. 100% તમે વિચાર કરો, બહેનો પાસે 5-5 દિવસ પહેરવાના કપડા ના હોય, એક કપડે કોઈ બહેન રહેતી હોય, કોના બાળકો રહેતા હોય, આખી ઝૂંપડપટ્ટી આખી ડૂબી જાય, કલ્લા માળે પાણી જાય, લોકો બૂમો પાડે કે અમે જીવીશું કે બચીશું, રેસ્ક્યુ માટે અમે લોકોને ફોન કરીએ, 1-2 દિવસ માટે નેટવર્ક બંધ થઈ ગયા. આજે નેટવર્ક બંધ થઈ ગયા, આજે મારી ઘેર 5-5 દિવસ 4-4 દિવસ સુધી લાઇટ નથી. ઠીક છે, અમે તો પ્રજાના પ્રતિનિધિ છે, અમે અમારી વાત તો નહીં કરી શકીએ, પણ આજે જે વસાહતોની વાતો છે, મારો સ્લમ વિસ્તાર વાળો વિસ્તાર છે, તો હું તો એની વાત તો મૂકીશ ને ભાઈ. સીએનસીસી ગુજરાત પાટણ.